તમને થશે કે આ વરી રોટલાથી વરતારાની કેવી રીત હશે અને એવું તો શું થતું હશે કે રોટલાથી વરસાદની માહિતી મળતી જતી હશે। આ બધા સવાલના જવાબ તમને આગળ મળતા રહેશે, પરંતુ હાલમાં તો અમે તમને આ અજબ પ્રથા તરફ આગળ લઈ જઈએ છીએ। અહીં મહિલાના હાથમાં બની રહેલો આ રોટલો જ જાણે તમામ શંકાનું સમાધાન કરવા બની રહ્યો છે અને આ રોટલો જ ગામજનો અને ખેતીનું ભવિષ્ય નક્કી કરશે। જામનગરના અમારા ગામે રોટલો લઈને આજના દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે। જાણે કે ગામમાં ઉત્સવ જેવો માહોલ રચાય છે। ગ્રામજનો નવા કપડાં પહેરીને આ પરંપરામાં સામેલ થાય છે। કુવાકાંઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે। આખરે આ બધી ઔપચારિકતા તો છે, પેલા રોટલાથી વરતારું કરવા માટેની આ પરંપરા પાછળના આશયમાં અને એ માટે જ કૂવામાં પડેલા રોટલાની દિશા તરફ પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને નિભાવે છે। આ વિધિ પૂર્વે મંદિરને પૂજા અર્ચના કરીને ધજા ચઢાવાય છે અને પછી સંપૂર્ણ વિધિ પરિપૂર્ણ કરીને નક્કી કરેલી વ્યક્તિના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે, જેને જોવા માટે ગામ આખું કૂવાકાંઠે ઉમટી પડે છે। રોટલો કૂવામાં પધરાવાય છે કે જે કૂવાના જળમાં ડૂબી જાય છે, તો પરંતુ રોટલો ડૂબતા પહેલાં કઈ દિશામાં જાય છે તેના આધારે વરસાદના પ્રમાણનું અનુમાન કરવામાં આવે છે। વિજ્ઞાન ગમે તેટલું આગળ નીકળી જાય, પરંતુ અનેક ગામડાઓમાં ચોક્કસ રૂઢિ અને પરંપરા સાથે સ્થાનિક લોકોની અસ્મિતા જોડાયેલી હોય છે અને આ રૂઢિ અને રિવાજ જ તેમના લોકજીવનમાં નવી આશા અને ઉમંગ જગાવતા હોય છે। જ્યાં સુધી આવી પરંપરાઓ કોઈના માટે નુકસાનકર્તા સાબિત થતી નથી, ત્યાં સુધી તે જાળવી રાખવામાં કોઈને પણ વાંધો ન હોઈ શકે। બ્યુરો રિપોર્ટ, ZSTV, જામનગર। અને જામનગર તાલુકાના આમરા ગામે આજે વર્ષો થયા છે, અમને સાંભળતું નથી, બાપ દાદા વારથી જ ને આ રોટલા પડે છે અને અહીંયા આપણે સતવારાના ઘરેથી રોટલા ઘડાય છે। હરજી બાપા આણંદ બાપાના ઘરેથી રોટલા જાય છે અને વાણંદ હમણાં અત્યારે લેવા આવશે અને દરબારના દીકરા રોટલા નાખે છે, પછી કૂવામાં રોટલા નાખશે ત્યારે કઈ દિશામાં રોટલો જાય છે એ ઉપરથી અમારા બાપ દાદાવાના ઘૈઢા આવશે ને બધા જોઈ અને વરસાદનો વર્તારો કહેશે કે આ દિશામાં ગયો અને કીએ એ જ પ્રમાણે થાય છે। હજી લગી કાંઈ કોઈ દિવસ બોલ કાંઈ ફેલ ગયો નથી અને આમને એમ જેમ માતાજીની દયાથી બધું સારાવાના ને સારા વરસાદ થાય એવી હજી અમારે આ વર્ષે પણ અમને માતાજી ઉપર જો અમારે કેટલા વર્ષોથી આમ પરંપરા રોટલા અહીંયા ભમરિયા કૂવામાં નાખે છે આંબરા ગામમાં। અહીંયા રોટલા નાખ્યા પછી કઈ દશામાં રોટલો ગયો પછી વરસાદનું નક્કી કરે કે આ વર્ષે સારું થશે કે કેવું થશે એમ। તો અમારે જે અત્તર દિશા કે ઉગમણી દિશામાં જાય ને એટલે વરસ સારું થાય, તો આ વર્ષે રોટલા નાખ્યા ને એટલે એક વચ્ચે વચ્ચે યોગ્ય છે તરત નીચે ને એક તો કેટલી વાર રમીને આમ ઉગમણી સાઈડે આમ તરત ગયો છે એટલે વરસ સારું થાય। વરસાદ પરંપરાથી અમારે દર હતવારાની બાઈ હોય ને વૃદ્ધવસ્થાની એ ખડે રોટલો અને પછી વાણંદ લઈ આવે અને દરબારનો ભાઈ ગમે એ આવીને રોટલો નાખે એટલે એ રોટલા નાખ્યા પછી અંદાજ કરે કે કેમણો ગયો એ પ્રમાણે વરસાદ થાય એમ। તો અમારે પરંપરાથી આ આવી રીતે અમે કરી છીએ અને વરસાદનું નક્કી કરી, તો આ વર્ષે વરસાદ સારો થશે।